નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ફરીથી ગુજરાતી 2 એટલે કે વ્યાકરણ વિભાગ શીખીશું. આજે આપણે વિષય છે વાક્ય પ્રયોગ. તો મિત્રો, આપણે આગળનો જે પોઈન્ટ હતો એ શીખાતા એનું નામ હતું ધ્વનિ વિશે. યાદ છે તમને કે ધ્વનિ વિશે? કે ભાષાનું નાનામાં નાનું એકમ એટલે છે ધ્વનિ. અને આપણે પરંપરાથી જ એટલે કે તમે નાના હતા ત્યારથી જ શીખતા ને. પણ ત્યાર પછી આપણે ખબર પડી છે કે સ્વર અને વ્યંજન, અ આ ઈ અને આપણે સ્વર કહીએ છીએ, અને ક ખ ગ અને આપણે શું કહીએ છીએ? તો કે વ્યંજન. આપણે સ્વરના પ્રકાર અને વ્યંજનના પ્રકાર છે એ શીખી ગયા છે. સ્વરના પ્રકાર 2 હતા, સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. ત્યારબાદ વ્યંજનના પ્રકાર આપણે 3 શીખ્યા, ઘોષ, અઘોષ અને અનુનાસિક વ્યંજન. આપણે ત્યારબાદ ધ્વનિઓને શબ્દમાં અને શબ્દ છે એને ધ્વનિ અંદર આપણે ફેરવતા શીખ્યા. યાદ છે ને આ મિત્રો? તો હવે આપણે વાક્ય પ્રયોગ વિશે શીખીએ. તો મિત્રો, આપણે જે બોર્ડ ઉપર વાક્ય દેખાય છે એ વાક્યને પહેલાં થોડાક સમજી લઈએ, ત્યાર પછી તમને ખબર પડશે કે આ વાક્ય ક્યાં છે. તો નંબર 1, હું કેળું ખાઉં છું. હવે મિત્રો, તમને ખબર જ છે, તમે અંગ્રેજી ભણો છો, એની અંદર કર્તા ક્રિયાપદ આવે છે ને. તો હું કેળું ખાઉં છું, અહીં હું એટલે કર્તા, કેળું એટલે કર્મ, અને ખાઉં છું એટલે શું થશે? ક્રિયાપદ. આ વસ્તુની તમને ખબર છે બરાબર? તો હું એટલે શું થતું? કરતા, કેળું અને ખાઉં છું એટલે ક્રિયાપદ. તો તમને ખબર છે કે ચાલવું, દોડવું, કૂદવું, નાચવું આ બધું શું છે? ક્રિયાપદ, બરાબર ને? તો કે જ્યાં કરતા મુખ્ય હોય, પ્રધાન હોય, એટલે કે એનું જે રૂપ એમ જ થાય, એટલે કે કરતા મુખ્ય હોય તેને કર્તરી વાક્ય કહેવાય. હવે હું લખું છું, હું એટલે કર્તા, કેળું એટલે કર્મ, અને ખાઉં છું એટલે ક્રિયાપદ. કોણ મુખ્ય છે? કર્તા. કર્તા મુખ્ય હોય તે વાક્ય એટલે શું થશે? કર્તરી વાક્ય. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, મારાથી ગીત ગવાય છે. હવે તમને એ ખબર છે કે કર્તા, કર્મ અને ક્રિયાપદ, તો અહીં પણ મારાથી એટલે શું થશે? કર્તા. ગીત શું બને છે? કર્મ. અને ગવાય છે શું બને છે? ક્રિયાપદ. તો મિત્રો, તમે જો કે અહીંયા જે મેન ટર્મ છે એ છે ગીત ગાવું. તો મારાથી ગીત ગવાય છે, તો મુખ્ય પ્રધાન કોણ છે? અહીંયા ગીત, એટલે કે જેની અંદર મુખ્ય કામ છે ગીતનું છે, ગીત ગાવાનું છે, એટલે કે કર્મ મુખ્ય હોય, અહીં કર્તા મુખ્ય હતો. એવી રીતના જ બીજા વાક્યમાં તમને શું દેખાય છે? મુખ્ય ગીત દેખાય છે, એટલે ગીત શું છે? તો કે કર્મ છે, એટલે કે કર્મ ગેરહાજર, સોરી કર્મ છે મુખ્ય હોય તે વાક્યને શું કહેવાય? કર્મણી. કર્મણી વાક્ય. ત્યારબાદ રમેશથી રડાયું. આ વાક્યની અંદર રમેશ છે શું છે? કરતા. રમેશ છે શું છે? કરતા. જ્યારે રડાયું શું છે? ક્રિયાપદ. તો મિત્રો, આ વાક્યની અંદર કરતા રમેશ અને ક્રિયાપદ શું છે?
निराजी होने शू तो क्रियापद मुख्य मेन स्थान पर हो भावे वाक्य कहवा वाक्य प्रयोग वाक्य में कर्ता पद अने क्रियापद ए मुख्य बे पदों केटला पद आपेला छे बे पेलो छे कर्ता पद अने बीजू छे क्रियापद तो आपणे त्रीजू शू हतुं तो के कर्ता कर्म अने क्रियापद हवे एक उदाहरण आपेलुं छे आनी अंदर एने जोईए तो प्रज्ञा चोपड़ी वाँचे प्रज्ञा चोपड़ी वाँचे हमें मित्रों आग अपने जो वाक्य सीखा है એના ઉપરથી તમને આ વસ્તુની ખબર હશે કે પ્રજ્ઞા છે શું છે કર્તા જે ચોપડી કર્મ અને વાંચશે એ શું છે ક્રિયાપદ હવે જોઈએ આપણે આગળ વાક્યમાં સંદર્ભે ધ્યાનમાં લઈ જેનું પ્રાધાન્ય એનું જે મેઇન કામ છે એનો વડો આપણે પ્રાધાન્ય કહીએ છીએ એના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે તો આપણે પૂર્ણ પાડતા જાય અને આપણે બુકની અંદર લખતા જઈશું હવે ત્રણ પ્રકારની વાક્યરચના છે એ બને છે તો નંબર એક વાક્યરચનામાં કર્તા કેન્દ્રમાં હોય બીજાના પર કર્તાના નિર્વચન ના પ્રત્યયો પ્રમાણે મુખ્ય હોય ને
કર્મ પ્રમાણેના લિંગ વચન ના પ્રત્યયો જોડાયેલા હોય છે. જ્યારે કર્તાના છે ત્યારે બીજાની અંદર શું છે? કર્મના. હવે નંબર 3, એવી પણ વાક્ય રચના જોવા મળશે જેમાં કર્તા કે કર્મ બંનેમાંથી કોઈ મુખ્ય ન હોય પણ ક્રિયા સ્વયં જ છે. એમ આપણે ત્રણ પ્રકાર જે આપણા વાક્ય સ્વરૂપે જોયા હતા. પહેલું છે કર્તરી વાક્ય, બીજું આપણે શીખાતા કર્મણી વાક્ય, નંબર 3 ઉપર આપણે શીખાતા ભાવે વાક્ય. ભાવે વાક્ય હવે આપણે આગળ જોઈએ તો જે વાક્યમાં કર્તાનું પ્રાધાન્ય મુખ્ય હોય, એટલે કે હું થકી એ કામ થાય છે એટલે એનું પ્રાધાન્ય હોય, તે વાક્ય કર્તરી રચના કહેવાય. દાખલા તરીકે આપણે પહેલું વાક્ય લખ્યું હતું કે પ્રજ્ઞા ચોપડી વાંચે છે, તો પ્રજ્ઞા છે એ મુખ્ય છે એટલા માટે પ્રજ્ઞા ચોપડી વાંચે છે. બીજું વાક્ય લઈએ જેમાં કર્મનું પ્રાધાન્ય વધારે હોય, મહત્વનું હોય, એ છે કર્મણી વાક્ય. આપણે લખશું કે જો કર્તાનું અને કર્મનું પ્રાધાન્ય હોય નહીં,
અને કેવળ એની અંદર ભાવ જ દર્શાવે છે. શું દર્શાવે છે? ભાવ જ દર્શાવે છે. તો આવા જે વાક્ય છે એને કહેવામાં આવે છે ભાવે રચના અથવા તો ભાવે વાક્ય. મિત્રો, હું તમને થોડા ઉદાહરણ આપું છું કે જે વાક્યો છે એને આપણે કર્તરીમાંથી, કર્તરી જે વાક્ય હોય એમાંથી આપણે કર્મણી વાક્યમાં ફેરવશું. મિત્રો નંબર એક, રમેશ પુસ્તક મળશે. શું કહે છે આપણે અહીંયા? રમેશ પુસ્તક લખશે. જ્યારે કર્મણીમાં ફેરવવાનું છે ત્યારે આપણે અહીંયા રમેશથી લખશું. થીની જગ્યાએ વડે પણ લખી શકે. રમેશથી પુસ્તક લખાશે. બરાબર છે? રમેશથી પુસ્તક લખાશે. હવે આપણે અહીં લખીએ રમેશથી પુસ્તક લખાશે. મિત્રોને કીધું તું એમ પ્રત્યે લગાડવાની વાત આવશે. યાદ કરો તો લિંગ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ એવું એવું હતું ને આપણે જ્યારે આગળ લખ્યું હતું ત્યારે. જો રમેશ છે તો આપણે શું લખ્યું એની પાસે? થી. રમેશ થી પુસ્તક. કર્મ તો નમન છે. જ્યારે લખાશે, લખશે નહીં બદલે આપણે શું લખ્યું છે અહીંયા? લખાશે. તો લ લસ થ લસ અ લસે આપણે અહીંયા અપ્રત્યય લગાવ્યો. અપ્રત્યય લગાડ્યો ત્યારે આપણે, સોરી, આ પ્રત્યય આવશે. આ પ્રત્યય લગાડ્યો ત્યારે આપણે શું એ વાક્ય કહેવું? લખાશે. ફરીથી રમેશથી પુસ્તક લખાશે. ખબર પડી બધાને? આગળ નંબર બે. તે દરેકને, તે દરેક રોગીને દંડો માંગશે. તે દરેક રોગીને દંડો માંગશે. તેનાથી દરેક રોગીને દંડો મળશે. આપણું વાક્ય અહીંયા, તે દરેક રોગીને દંડો મારશે અથવા તો મારે ત્યારે તેનાથી દરેક રોગીને દંડો કરાશે. અહીંયા પણ આની જેમ આ પ્રત્યય લગાડ્યું છે. અને તેનાથી, જો અહીંયા તે છે તો આ શું છે? સર્વનામ છે. તો સર્વનામ હોય ત્યારે આપણે વાક્યની અંદર ફેરફાર કરીએ છીએ. તે છે તો તેનાથી, હું છું તો મારાથી, એ છે એમ લખેલું હોય તો એમનાથી, આવું આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી હું ના ન કહી શક્યો. હું ના ન કહી શક્યો. અહીંયા હું છે સર્વનામ છે. હું ના ન કહી શક્યો. મારાથી ના ન કહી શકાયું. મારાથી ના ન કહી શકાય, કહી શકાય. મારાથી ના ન કહી શકાય. અહીંયા હું જે શું છે તો કે સર્વનામ છે. ના તે સ્ત્રીલિંગ છે. ના છે શું છે? સ્ત્રીલિંગ છે. અને એટલા માટે આપણે અહીં શકાય છે. શું બનાવ્યું છે આપણે? સ્ત્રીલિંગ. એટલે હું છે સર્વનામની જગ્યાએ હું, એટલે અહીં શું લખ્યું છે આપણે કર્મણીની અંદર? મારા ના ન કહી શકાય. આ ત્રણ વાક્ય તમે લખો.
સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર બધે નજર કરો. નંબર એક આપેલો છે પ્રશ્ન કે નીચેના વાક્યોના પ્રકાર ઓળખી પ્રત્યેક વાક્યની સામે, જેટલા જેટલા વાક્ય આપેલા છે આ બધા વાક્યની સામે કર્તરી, કર્મણી અને ભાવે પ્રયોગ લખો. તો પહેલું વાક્ય આપણે કીધેલું છે, લખતા જઈશું આપણે અહીંયા. વાક્ય બનાવો.
દોરશે તો હરેશથી ચિત્ર દોરાશે. અપ્રત્યય વગર શબ્દ આ હરેશથી ચિત્ર દોરાશે. હરેશથી ચિત્ર દોરાશે. મિત્રો ત્યારબાદ બે પ્રશ્ન છે કે આપણે હવે આગળના તાસની અંદર કરીશું અને ભાવે પ્રયોગ એના વાક્ય અને પ્રેરક વાક્ય એ પણ હવે આપણે આગળના તાસમાં કરશું, નહીતર બધું સાથે કરવા જશું તો આપણે ભૂલાઈ ના જઈએ.